અગાઉના વિડીયોમાં આપણે જોયું કે દશાંશ ચિહ્ન પછી કોઈ એક સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો તેને અપૂર્ણાંક તરીકે કઈ રીતે દર્શાવવું જ્યારે આ વિડીયોમાં આપણે કંઈક વધુ રસપ્રદ જોઈશું આપણે જોઈશું કે દશાંશ ચિહ્ન પછી એક કરતાં વધુ અંકોનું પુનરાવર્તન થતું હોય તો તેને એક અપૂર્ણાંક તરીકે કઈ રીતે દર્શાવવું એક ઉદાહરણ લઈએ ધારો કે આપણી પાસે એક સંખ્યા છે ઝીરો છત્રીસ જેમાં ત્રણ અને છ બંનેનું પુનરાવર્તન થાય છે માટે આપણે તેને આ રીતે પણ લખી શકાય કે ઝીરો પોઈન્ટ છત્રીસ 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 અનંત સુધી આ સંખ્યાને આપણે એક્સ તરીકે લઈએ અગાઉના વિડીયોમાં આપણે બંને બાજુ દસ સાથે ગુણાકાર કર્યો હતો કારણ કે દશાંશ ચિહ્નને એક સ્થાન જમણી તરફ લઈ જવાનું હતું પણ અહીં દશાંશ ચિહ્ન પછી બે અંકોનું પુનરાવર્તન થાય છે તેથી અહીં દસની બે ઘાત એટલે કે એકસો સાથે ગુણવું પડશે કારણ કે જો દશાંશ ચિહ્ન બે સ્થાન જમણી તરફ તો અહીં પોઈન્ટ પછીની જે સંખ્યા છે તે જેમ જ નું પુનરાવર્તન દર્શાવશે હું તે અહીં દર્શાવું છું બંને બાજુ એકસો સાથે ગુણતા એકસો એક બરાબર દશાંશ ચિહ્ન બે સ્થાન જમણી તરફ જશે માટે તે અહીં મળશે તેથી લખીએ છત્રીસ પોઈન્ટ છત્રીસ 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 અનંત સુધી હવે એક્સ નીચે ફરીથી લખીએ એક્સ બરાબર ઝીરો પોઈન્ટ છત્રીસ 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 જુઓ કે દશાંશિહ ચિહ્ન એકબીજાની નીચે છે હવે બંનેની બાત બાકી કરીએ તો અહીંથી એક એક્સ બાદ થશે જ્યારે અહીંથી ચિહ્ન પછીની સંખ્યા બાદ થઈ જશે તો તેમ કરીએ બંને બાજુ બાદ બાકી કરતા એકસો સો એક્સમાંથી એક એક્સ બાદ થાય તો આપણી પાસે નવ્વાણું એક્સ બાકી રહે અને જમણી બાજુ દશાં ચિન્હ પછીનું પદ બાદ થઈ જશે તેથી અહીં ફક્ત છત્રીસ બાકી રહેશે હવે બંને બાજુ નવ્વાણું વડે ભાગીએ તો જમણી બાજુ ડાબી બાજુ ફક્ત એક્સ બાકી રહેશે અને જમણી બાજુએ છત્રીસના છેદમાં નવ્વાણું બાકી રહે બંને સંખ્યા નવ વડે વિભાજ્ય છે માટે તેનું વધુ સાદુ રૂપ આપીએ તો છત્રીસ ભાગ્યા નવ બરાબર ચાર અને નવ્વાણું ભાગ્યા નવ બરાબર અગિયાર આમ એક્સ બરાબર ઝીરો પોઈન્ટ છત્રીસ 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 અનંત સુધી તેને બરાબર ચારના છેદમાં અગિયાર છે વધુ એક ઉદાહરણ લઈએ ધારો કે હવે આપણી પાસે છે ઝીરો પોઈન્ટ સાતસો ચૌદ જેમાં ચૌદનું પુનરાવર્તન થાય છે આ સંખ્યાને બરાબર પણ એક્સ લખીએ અને ચૌદનું પુનરાવર્તન થાય છે માટે આપણે તેને આ રીતે લખી શકાય કે ઝીરો પોઈન્ટ સાત ચૌદ 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 એમ અનંત સુધી હવે તમને કદાચ થશે કે અહીં દશાંશ ચિહ્ન પછી ત્રણ અંક છે માટે અહીં 10 ની ત્રણ ઘાત એટલે કે એક હજાર સાથે ગુણીએ તેથી દશાંશ ચિહ્ન અહીં આવી જશે પણ અહીં ફક્ત બે જ અંકોનું પુનરાવર્તન થાય છે માટે એક હજાર સાથે ગુણવાને બદલે એક સો સાથે ગુણીએ જેથી જે પુનરાવર્તન થતા અંકો છે તે એકબીજાની નીચે રહે હું અહીં તે દર્શાવું છું બંને બાજુ એક સાથે ગુણતા સો એક્સ બરાબર દશાંશ ચિહ્ન અહીં આવી જશે માટે તે થશે એકોતેર પોઈન્ટ ચાર એક ચાર એક ચાર એમ અનંત સુધી હવે નીચે એક્સની કિંમત લખીએ તો એક્સ બરાબર ઝીરો પોઈન્ટ સાત એક ચાર એક ચાર એમ અનંત સુધી જુઓ કે હવે પુનરાવર્તન થતું હોય તેવા અંકો એકબીજાની નીચે છે બાદ બાકી કરીએ એક સો માંથી એક્સ બાદ થાય તો નવ્વાણું એક્સ બાકી રહેશે જ્યારે જમણી બાજુ આ પુનરાવર્તન થતી સંખ્યાઓ બાદ થઈ જશે માટે આપણી પાસે હવે બાકી રહે છે એકોતેર પોઈન્ટ ચાર ઓછા ઝીરો પોઈન્ટ સાત અહીં દશક લઈએ માટે અહીં શૂન્ય થઈ જશે અહીં થશે ચૌદ ચૌદ ઓછા સાત બરાબર સાત અને સિત્તેર ઓછા શૂન્ય બરાબર સિત્તેર માટે સિત્તેર પોઈન્ટ સાત બંને બાજુ નવ્વાણું વડે ભાગતા અહીં થશે એક્સ બરાબર સિત્તેર પોઈન્ટ સાત છેદમાં નવ્વાણું આપણે હજી તેને એક અપૂર્ણાંક તરીકે વ્યવસ્થિત દર્શાવેલ નથી કારણ કે અંશમાં આપણી પાસે દશાંશ સંખ્યા છે આ પોઈન્ટને દૂર કરવા અંશ અને છેદ સાથે ગુણીએ તો તે થશે છેદમાં માટે હવે તે એક શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે છે વધુ એક ઉદાહરણ લઈએ ધારો કે આપણી પાસે છે ત્રણ પોઈન્ટ બે પાંચ સાત જેમાં બે પાંચ અને સાતનું પુનરાવર્તન થાય છે અહીં પણ આપણે આ સંખ્યાને બરાબર એક્સ લઈએ હવે દશાંશ ચિહ્ન પછી બે પાંચ અને સાત એમ ત્રણ અંકોનું પુનરાવર્તન થાય છે માટે તેને ત્રણ સ્થાન જમણી તરફ ખસેડવા એક હજાર સાથે બંને બાજુ ગુણાકાર કરીએ તેથી તેને આ રીતે દર્શાવી શકાય કે એક હજાર એક્સ બરાબર દશાંશ ચિહ્ન એક બે અને ત્રણ સ્થાન જમણી તરફ જશે માટે તે સંખ્યા થશે ત્રણ હજાર બસો સત્તાવન પોઈન્ટ બસો સત્તાવન બસો સત્તાવન આ રીતે અનંત સુધી તેનું પુનરાવર્તન થશે તેની નીચે આપણે એક્સ ફરીથી લખીએ એક્સ બરાબર ત્રણ પોઈન્ટ ધ્યાન આપો કે નીચે દશાંશ ચિહ્ન હોવું જોઈએ માટે ત્રણ પોઈન્ટ બસો સત્તાવન બસો સત્તાવન એમ અનંત સુધી હવે એક હજાર સાથે ગુણવાનો જે આપણો હેતુ હતો તે એ હતો કે દશાચિન્હ પછી જે પુનરાવર્તન થતી સંખ્યાઓ છે તે અહીં દૂર થઈ જાય તેથી બાદ બાકી કરીએ તો ડાબી બાજુ એક હજાર એક્સમાંથી એક એક્સ બાદ થશે માટે નવસો નવ્વાણું એક્સ બાકી રહે અને જમણી બાજુએ આ આખો ભાગ બાદ થઈ જશે સાત ઓછા ત્રણ બરાબર ચાર અહીં પાંચ બે ત્રણ આમ નવસો નવ્વાણું એક્સ બરાબર ત્રણ હજાર બસો ચોપન બંને બાજુ નવસો નવ્વાણું વડે ભાગીએ અહીં પણ છેદમાં નવસો નવ્વાણું તેથી ત્રણ હજાર બસો ચોપન ના 3254 માં નવસો નવ્વાણું આ જે સંખ્યા મળી તે એક અશુદ્ધ અપૂર્ણાંક છે અહીં અંશ મોટો છે અને તેનું કારણ એ છે કે અહીં આપણી પાસે પૂર્ણાંક તરીકે ત્રણ છે માટે જો તેને મિશ્ર સંખ્યા સ્વરૂપે દર્શાવવું હોય તો અહીં ત્રણ પોઈન્ટ બસો સત્તાવનને બદલે ઝીરો પોઈન્ટ બસો સત્તાવન જેમાં બસો સત્તાવનનું પુનરાવર્તન થાય તે સંખ્યાને આપણે આ રીતે ગણતરી કરીને અપૂર્ણાંકમાં ફેરવી શકીએ અને આગળ પૂર્ણાંક તરીકે ત્રણ લખી શકીએ અથવા તો આ રીતે પણ કરી શકીએ કે ત્રણ હજાર બસો ચોપનને નવસો નવ્વાણું સાથે ભાગીએ અને તેનો ત્રણ સાથે ભાગ ચાલશે કારણ કે આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક ત્રણ છે માટે અહીં ગુણાકાર કરીએ ત્રણ ગુણ્યા નવ સત્યાવીસ વધી બે ફરી વખત સત્યાવીસ સત્યાવીસ બે 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 એટલે એટલે ઓગણત્રીસ ઓગણત્રીસ વધુ એક વખત કે બાદ બાકી કરતા ચારમાંથી સાત બાદ થશે નહીં માટે અહીં ચૌદ અહીં થઈ જશે ચાર અહીં પણ ચારમાંથી નવ બાદ નહીં થાય માટે ચૌદ અહીં થશે એક એકમાંથી નવ બાદ થશે નહીં માટે અગિયાર અહીં થશે બે ચૌદ ઓછા સાત બરાબર સાત ચૌદ ઓછા નવ બરાબર પાંચ અગિયાર ઓછા નવ બરાબર બે અને અહીં શૂન્ય તેથી તેને મિશ્ર સંખ્યા સ્વરૂપે લખીએ તો આ રીતે દર્શાવી શકાય કે ત્રણ પૂર્ણાંક બસો સત્તાવનના છેદમાં નવસો નવ્વાણું